પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજી વોર્ડ વાઇઝ શહેરીજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ વોર્ડ નંબર 6માં યોજાયો હતો. ત્યારે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદી સહિત સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકાની ટીમ તુલસી હોટલથી પાલિકા આપના વોર્ડનું કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે તુલસી હોટલના સંચાલકે શ્રમજીવીના વળાંક પાસે જ લોખંડની ગ્રીલ મારી દેતા ફોર વ્હીલર વાહનોને આવવા જવામાં તકલીફ પડતી હોવાથી તુલસી હોટલના માલિકને બોલાવી આ ગ્રીલ તાત્કાલિક દૂર કરી દેવા સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ વોર્ડ નંબર 6માં આવેલા શ્રમજીવી વિસ્તારની મુલાકાત લેતા અહીં ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા હોવાના પ્રશ્નોની સાથે ગંદકી, સાફસફાઈ અને પીવાના પાણીના પ્રશ્નો મુખ્યત્વે જોવા મળ્યા હતા. ત્યારે ભૂગર્ભની કાચી ગટરોને પાકી બનાવી આગળની ચેમ્બરમાં જોડાણ આપી ભૂગર્ભના જાહેર માર્ગો પર રેલાતા ગંદા પાણીની સમસ્યાનો નિકાલ લાવવાના પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ શ્રમજીવી આવાસ યોજનાની મુલાકાતે જતા અહીં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળતા સ્થાનિક લોકોએ પાટણ નગરપાલિકાએ રોડ, રસ્તા, પાણી અને ભૂગર્ભના કનેક્શન યોગ્ય પ્રમાણે આપ્યા ન હોવાથી પાયાની સુવિધાઓ વિના જ આવાસ યોજનાની ફાળવણી કરી દીધી હોવાના પણ આક્ષેપો કર્યા હતા. ત્યારે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અને કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આવાસ યોજનાના મૂળ માલિકો અને અન્ય લોકો પોતાના મકાનો ભાડે આપી દીધા હોવાનું ધ્યાને આવતા તેઓને નોટિસ પાઠવી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની સાથે જ તે મકાન માલિકે આવાસ યોજનામાં રહેવા આવ્યા બાદ કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ કરાવ્યું ન હોવાથી ભૂગર્ભની સમસ્યા જોવા મળી રહી હોવાનું જણાવ્યું હતું. અને વધુમાં શ્રમજીવી વિસ્તારમાં જે તે રોડ રસ્તા બાકી છે તેને સત્વરે બનાવી પાટણ શહેરમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનું પણ જણાવ્યું હતું. આજે પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે દરેક વોર્ડમાં નગરપાલિકા તમારી દ્વારે એ કાર્યક્રમ દ્વારા આજે વોર્ડ નંબર 6માં શ્રમજીવી વિસ્તારમાં આજે અમે નગરપાલિકાની આખી ટીમ લઈ અને અમે ત્યાં આવ્યા અને આજે વિવિધ પ્રશ્નો એમના સાંભળ્યા અને ત્યાં સફાઈની જે જરૂરિયાત હતી એ સફાઈ કરાવી અને ત્યાં અંડરગ્રાઉન્ડ ગટરનો જે પ્રશ્ન છે અને પાણી ત્યાં ભરાય છે અને એના દ્વારા ગંદકી થાય છે એ ગંદકી દૂર કરવા માટે અમે હાલ ત્યાં પાકી ગટરો બનાવી અને ત્યાં લાવી અને પાણીનો નિકાલ કરી અને ત્યાં સ્વચ્છતાનો એક કાર્યક્રમ અમે કરીશું. અને ત્યાં રોડ રસ્તા જે બાકી છે એ રોડ રસ્તા પણ અમે સત્વરે બને તેમ વહેલા બનાવી અને એ રોડ રસ્તા પણ કરી અને એરિયાને અમે એક સારો ઉદાહરણ પાટણમાં પૂરું પાડીએ એવું એક ઉદાહરણરૂપ અમે એરિયા બનાવીશું. સ્થાનિક લોકોએ આક્ષેપ છે કે આવાસ યોજના ફાળવી દીધી છે પણ પાયાની સુવિધાઓ પૂરી નથી પાડી, તે બાબતે આપણે શું કહેવું છે? આવાસ યોજનામાં બધી જ સુવિધાઓ છે પણ એ લોકોએ પોતે એનું મેન્ટેનન્સ કરવું પડે, એ કોઈ મેન્ટેનન્સ કર્યું નથી અને એમને એમ પોતે રહેવા આવી ગયા અને આવાસ યોજનામાં જેના મકાનો ફાળવ્યા છે એ લોકો રહેતા નથી, એ લોકોએ બધાના ભાડા આપી અને અમુક જગ્યાએ લોકો બીજા લોકો ભાડે રહેતા હોય છે. તેની સામે શું કાર્યવાહી કરશે? એની સામે અમે અત્યારે નોટિસ આપીશું અને એની કાર્યવાહી કરશું.